નમસ્કાર. હૃદયની વાત, ભાગ 43. આજે આપણે આત્મ સાક્ષાત્કાર અથવા તો ઈશ્વર સાક્ષાત્કાર એ વિશે થોડીક વાત કરશું. એક સ્વચ્છ પાણીનું એક ગ્લાસ આપણે લઈએ અને એના અંદર એક લખોટી મૂકી હોય તો એ બહારથી દેખાય છે, પણ ઢવળાયેલું પાણી હોય તો એ પાણીના ગ્લાસમાં લખોટી દેખાતી નથી. આપણા આત્મા ઉપર પણ આવા જ અનેક આવરણો ભેગા થયા છે, જેથી આપણને આત્મામાં રહેલો પરમાત્મા દેખાતો નથી. ગ્લાસ એ મન છે, પાણી એ વિચારો છે અથવા તો આગલા જન્મના આપણા સંસ્કારો છે, અને લખોટી એ આત્મા છે. સ્વચ્છ વિચારો વગરનું પાણી હોય તો દેખાય, પાણીને ફ્રીઝ કરી દઈએ તો પણ લખોટી ના દેખાય. વિચારોને દૂર કરવા પડે અથવા ઓગાળી નાખવા પડે તપ કે ધ્યાનથી, તો જ આત્મા અથવા તો પરમાત્મા દેખાય. એક ચોકલેટ હોય તો નાનું છોકરું શું કરે, એનું તરત રેપર ફાડી કાઢશે, અંદરનો કાગળ છે એ પણ કાઢી નાખશે અને પછી ચોકલેટ ખાશે. એને ખબર છે કે ઉપરનું રેપર અથવા તો એના પછીનો કાગળ એ મહત્ત્વનું નથી, એ ખાલી શો છે, અસલી વસ્તુ તો ચોકલેટ છે. તેવી જ રીતે આપણું શરીર, મન, બુદ્ધિ વગેરે કરતાં આત્મા મહત્ત્વનો છે. આપણે એને જોવો છે, આત્મસાક્ષાત્કાર કરવો છે, આપણી જાતને ઓળખવી એ જ આપણું કામ છે. આત્મસાક્ષાત્કાર અને ઈશ્વર સાક્ષાત્કાર એ બંને અલગ અલગ નથી, કારણ ઈશ્વર સાક્ષાત્કાર ઈશ્વર કે આપણાથી વેગળો નથી. તારો ઉત્તર તારે શોધવો પડશે એમ બુદ્ધ સાહિત્ય કહે છે. તારા અનુભવથી જે ઉત્તર મળશે એ જ સત્ય હશે. બુદ્ધનું સત્ય એનું સત્ય છે. તારે તારી આંખોથી જોવાનું છે, બીજાની આંખો તને કામ નહીં લાગે. કેરીનો સ્વાદ ચાખ્યા પછી જ ખબર પડે એ કેવી છે. કોઈ કહે તો ના ચાલે, બધા ફળો ગળ્યા છે પણ હરેકનું ગળપણ અલગ છે. ખાંડ અને ગોળ એ બંને ગળ્યા છે પણ તેમ છતાં અલગ અલગ છે. એનો સ્વાદ જાણવા માટે પોતે ચાખવો જ પડે. એમ પરમતત્વ પણ અનુભવી શકાય છે, કોઈનાથી કહી ન શકાય, ભાષાના બંધન ત્યાં ટૂંકા પડે. ધન્યવાદ.